મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેર ખાતેથી પસાર થતા બાયપાસ હાઈવે ઉપર ગત મોડી રાત્રે ગમકવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસે એક બાઇક સવાર દંપતી તેમજ અન્ય બાઇક સવાર પિતા પુત્રી અને એક તુફાન ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બાઇક ચાલક પતિ પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બાઇક પર સવાર પિતા પુત્રીને ઇજાઓ પહોંચી હતી. મળી આવતી જાણકારી અનુસાર સંતરામપુર શહેરના રહેવાસી મોહનભાઈ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિ પોતાની મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી પિટોલ મોરબી એસટી બસે જોરદાર અકસ્માત સર્જતા બંને પતિ પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક મોટરસાયકલ પર સવાર બાબુભાઈ ડામોર તેમજ તેમની એક નાની દીકરી પણ હતા કે જેમને પણ આ બસે ટક્કર મારતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી, જ્યારે એક તુફાન ગાડીને પણ બસે ટક્કર મારી હતી. તુફાન ગાડીમાં કોઈ સવાર નહોતું અને તે રસ્તાની બાજુમાં પાર્ક કરેલ હતી. આમ ગત રાત્રે સંતરામપુર બાયપાસ ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી, જેમાં બે લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ત્યારે આ સમગ્ર બનાવ બનતા લોકટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. મૃતક મોહનભાઈ પ્રજાપતિના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પુત્ર દ્વારા ઘટનાસ્થળે આવી અને સંતરામપુર પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જ્યારે બંને પતિ પત્નીના મૃતદેહને પોલીસે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બાઇક ઉપર સવાર પિતા પુત્રીને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સંતરામપુર પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.